અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા પંથકમાં આશરે 6 મહિનાથી રંજાડ કરનાર દીપડી અને તેનું બચ્ચું આજે પાંજરે પુરાયા. થોડા સમયથી ઉમરાળા અને વલભીપુર તાલુકામાં વન્યપ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે. ઉમરાળા અને વલભીપુર તાલુકાના હદ વિસ્તાર થાપનાથ મહાદેવના ડુંગર વિસ્તારમાંથી દીપડી અને તેનું બચ્ચું મોડી રાત્રે પાંજરે પુરાયા હતા. ઉમરાળા રેન્જ ફોરેસ્ટની ટીમની સખત 15 દિવસની મહેનત બાદ તેઓને સફળતા મળી. ત્યારે પશુપાલકોના પશુઓનું મારણ કરનાર દીપડી અને તેના બચ્ચાને વન વિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા પંથકના લોકોને ભયમુક્ત રહેવા જણાવવામાં આવ્યું હતું. વલભીપુર તાલુકાના ચમાડી વિસ્તારની અંદર દીપડાએ રંજાડ કર્યાની બહુ જ ફરિયાદ આવતી હતી. આજે દીપડા પાંજરે પુરાણા છે, શું કહેશો? હા, ખાસ કે વલભીપુર તાલુકાના જે ચોગઠ વિસ્તારના ચમાડી વિસ્તારની બાજુમાં આવેલ એક થાપનાથ મહાદેવ મંદિર છે, ત્યાંના પાછળના ડુંગર ભાગમાં દીપડાને એક માદા અને એનો એક બચ્ચા બે જોવા મળે છે. અને પબ્લિકમાં થોડોક ભય હતો, પરંતુ હવે આ દીપડા માદા અને બચ્ચા બંનેને પાંજરે સુરક્ષિત પૂરી લીધા છે. દીપડાઓને હાલમાં ક્યાં રાખવામાં આવશે? આ દીપડાને હવે મહેરબાન DCF સાહેબની સૂચના મુજબ એમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે. લોકોને શું કહેશો? લોકોને એ વિસ્તારમાં ખાસ જે ભય હતો એ ભયથી હવે દૂર રહે અને ભવિષ્યમાં પણ દીપડા આવવાની આ વિસ્તારમાં શક્યતા છે તો કોઈ પણ આવો બનાવ બને તો વન વિભાગનો સંપર્ક કરી શકે છે.